નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અંજારમાં સરળ ડેરીની 13મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સૌથી વધુ દૂધ ભરનારી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી. આમ આદમી પાર્ટીની તળોદ ખાતે યોજાઈ સભા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટીના પ્રચાર અર્થે દિલ્હીના નાયક મુખ્યમંત્રી સિસોદિયાએ હિંમતનગર તળોદ બાદ રાત્રિના પ્રાંતિજ ખાતે જાહેર સભા સંબોધી હતી. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં દિલ્હીના નાયક મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા આવી પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રોડ શો યોજ્યો હતો. દીવ જિલ્લા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત દીવ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ઘરે ઘરે જઈને મોદીજીના જળ એ જીવન સંદેશને જન જન સુધી પહોંચાડવામાં આવ્યો. વિજાપુર ખાતે માલધારી સમાજે દૂધ વિતરણ કેન્દ્રમાં દૂધ બંધ કરી વિરોધ દર્શાવ્યો. હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2022ની યાદીમાં અદાણી મોખરે રોજની 1612 કરોડની કમાણી. અમે શ્રીલંકાને આપી 31,888 કરોડની આર્થિક મદદ. ભારત સરકારે ગણાવ્યા પુરાવા. ચિત્તલ હરણ નહીં, ચિત્તાઓ આગળ અમને ધરી દો. બિસ્સોલ સમાજના ધરણા ચાલુ. વિસનગરના 24 ગામોમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપને પ્રવેશ બંધી. યોજાશે મહાસંમેલન. લંપી વાયરસથી થતા ગાયોના મોતને લઈને ગાયો માટેની અનેક માગણીઓ અને પશુપાલકોને વળતર ચૂકવવાની માંગ સાથે અમીરગઢના માલધારીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ભરૂચ કેબલ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લઈને મોત નિપજાવી ફરાર. માગરોળ બંદર ખાતે ડિઝાસ્ટર વિભાગ અને એનડીએફની ટીમ દ્વારા સુનામીનો મોકડ્રિલ યોજી લોકોના જીવ અદ્ધર થયા. સાબરકાંઠા જિલ્લાના મનરેગા યોજનામાં કામ કરતા મેટના કર્મચારીઓએ 7 માગણીઓ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે રાજ્ય સરકાર મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીઓની માંગ પૂરી નહીં કરાય તો આગામી સમયમાં ગાંધીજીંગ્યા માંગે આંદોલન કરશે. વિપુલ ચૌધરીના સમર્થનમાં હજારો લોકો ભેગા થયા. કહ્યું જ્યાં ઇશારો કરશે ત્યાં વોટ. મદ્રેસા પર આદેશ આવતા ઓબીસીએ કહ્યું હિન્દુ મઠોનો પણ સર્વે કરાવવો જોઈએ. પાકિસ્તાની સલમાન બુટ્ટે ઉઠાવ્યા ભારતીય ખેલાડી પર સવાલ. બીજી દુનિયામાં જવાનો દ્વાર છે. બ્લેક હોલ ધરતી તેનો હિસ્સો, વૈજ્ઞાનિકોનો દાવો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.